बोड़ेली तालुका के तरगोल से अछाली गांव जाने के रोड पर डामर रोड बनाने की मांग करते हुए आवेदन पत्र दिया गया। छोटा उदयपुर जिला के बोड़ेली तालुका के तरगोल से अछाली तक जाने के गांव के रोड पर डामर रोड बनाने की मांग करते हुए जिला कलेक्टर को आवेदन पत्र दिया गया। तरगोल से अछाली तक जाने का रोड काफी बिस्मार बन चुका है, तो वही यहां से स्थानिक गांव लोग और वाहन चालकों के लिए जाना काफी दुर्भर और दिक्कतों से भरा बढ़ रहा है। तो वही आए हुए छलिया रोड पर भारी बारिश की सीधी असर यहाँ पर रोड की हालत काफी खस्ता बन चुकी है। तो वही रोड की बनी खस्ता हालत के कारण आए दिनों वाहन चालकों के भी हादसे हो रहे हैं, जहां ये रोड पर डामर रोड बनाने की मांग करते हुए आवेदन पत्र लिया गया था। छोटा उदयपुर जिला ना बोड़ेली तालुका ना तरगोड़ गाम वासी आज बधा अमे एकत्रित थया। एनी पाछळनु एक ज कारण छे के अमारा गामजनोनी तरगोड़थी लईने अछाली सुधीना रोडनी मोटी समस्या छे। तरगोड़थी बहार निकळता ज अमारे एक मोटू नाळू छे, जे चोमासा दरमियान पाणीनो एटलो मोटो प्रवाह आवे छे कि अमे ए नाळू उतरी शकता नथी। ज्यारे चोमासाना दिवसोनी अंदर महिलाओने प्रसूतिनो समय आवे छे, तो ते वखते अमे समये महिलाने हॉस्पिटल सुधी पहोंचाड़ी पण शकता नथी, केम के साथे नाळानो तो प्रॉब्लम छे, साथे साथे रोडनी पण एटली मोटी समस्या छे के ए अमारा रोड ऊपर एक एक दोढ़ फूट जेटला खाड़ा छे, जेथी करीने 108 ने पहोंचवामां जे समय लागे छे 10-15 મિનિટનો રસ્તો છે, અને આવા ખાડાવાળા રસ્તાના કારણે અડધો પોણો કલાક સુધીનો ટાઈમ બીતી જાય છે, અને આવા ખરાબ રસ્તાના કારણે અમારા ગામના જે બાળકો સ્કૂલ સુધી પણ પહોંચી શકતા નથી, અને ઘણીવાર તો એવા પણ પ્રસંગો બની જાય છે કે આ ખાડાવાળા રસ્તા ઉપર બાઇક સ્લીપ ખાઈ જાય છે, સાયકલ સ્લીપ મારી દે છે, જેથી કરીને ઘણીવાર હાથ પગ તૂટવાનો પણ પ્રસંગ આવી ગયો છે। આવી અનેક સમસ્યાથી જજુમતું એવું અમારું આ તરગોળ ગામ આજે ગામજનો મળીને એક જ નિર્ણય કર્યો કે આપણે બધાને રિક્વેસ્ટ કરીને થાકી ગયા છે, હવે આપણે જિલ્લામાં જવું જોઈએ, અને આજે બધા જ અમારા ગામજનો મળીને જિલ્લા કલેક્ટર શ્રીજી પાસે એક આવેદન પત્ર લઈને આવ્યા છીએ। જિલ્લા કલેક્ટર સર પાસે અમે ગયા અને ત્યાં અમે આવેદન સોંપ્યું, અને કલેક્ટર શ્રીજી તરફથી પણ અમને પૂર્ણ આશ્વાસન મળ્યું છે, અને તેઓએ પણ કહ્યું છે કે જલ્દી તમારા આ જે સમસ્યા છે એ સમસ્યાને અમે ફોલોઅપ કરીશું, અને જલ્દીથી જલ્દી તમારી સમસ્યાનું નિવારણ કરીશું। આવું જિલ્લા કલેક્ટર શ્રીજી તરફથી પણ અમને પૂર્ણ આશ્વાસન મળ્યું છે। બસ હવે અમે વહીવટીતંત્રને પણ એક જ આહ્વાન કરીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારી જે આ જેટલી પણ સમસ્યાઓ છે એ બધી જ સમસ્યાઓ જલ્દીથી જલ્દી પૂર્ણ બને, એ જ અમે બધા સૌ ગામજનો મળીને એ જ અમે અપેક્ષા રાખીએ છીએ। તરગોળ ગામમાં કેટલી વસ્તી છે? અમારા તરગોળ ગામની અંદર 750 જેટલી વસ્તી છે, આટલા 750 જેટલા વોટરો છે, વસ્તી તો વધારે છે। તમે કોને કોને જાણ કરી છે હાલ? અમે મામલતદાર શ્રીજીને પણ અનેકવાર રિક્વેસ્ટો કરી છે, છતાં પણ અમારા આ કોઈ કામો ક્યારે પણ થયા નથી। ધારાસભ્યશ્રીને પણ વિનંતીઓ કરી છે, ઘણી વાર અમારા ગામના વડીલો રિક્વેસ્ટો કરી છે, છતાં કોઈ પણ આ બાબતે સમાધાન નીકળ્યું નથી। શું નામ છે તમારું? વિનોદ નગીનભાઈ બારિયા।